નમસ્કાર મિત્રો ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું કેપી એજ્યુકેશન આ યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાત ઇતિહાસથી રિલેટેડ ટ્વેન્ટી એમસીક્યુ પ્રશ્નો જે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો વિડિયો શરૂ કરીએ તો પ્રથમ પ્રશ્ન આવે છે પૌરાણિક કથા મુજબ ગુજરાતને કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો પૌરાણિક કથા મુજબ ગુજરાતને છે તે અનંત નામથી ઓળખવામાં આવે છે નેક્સ્ટ આવે છે અનંતનું મુખ્ય શહેર કયું હતું તો મિત્રો અનંતનું મુખ્ય શહેર હતું તે દ્વારકા હતું નેક્સ્ટ આવે છે મેત્રક કાળમાં ગુજરાત માટે કયો શબ્દ વપરાયો છે તો મિત્રો મેત્રક કાળમાં ગુજરાત માટે લાટ શબ્દ વપરાયો છે નેક્સ્ટ આવે છે શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથોમાં ગુજરાતને લાટ શબ્દનો ઉલ્લેખ કર્યો છે એ ગ્રંથ નીચેમાંથી કયો છે તો મિત્રો શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથોમાં ગુજરાતને લાટ શબ્દનો ઉલ્લેખ કર્યો છે તે ગ્રંથ છે તે દીપવંશ છે નેક્સ્ટ આવે છે અનંત જેના નામ પરથી ગુજરાતને અનંત પ્રદેશ કહેવાતો હતો તે કોનો પુત્ર હતો તો મિત્રો આનંત હતો તે શરિયાતીનો પુત્ર હતો નેક્સ્ટ આવે છે ગુજરાત શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ વખત કયા ગ્રંથમાં થયેલો છે તો મિત્રો ગુજરાત શબ્દનો પ્રથમ ઉપયોગ આબુરાસ ગ્રંથમાં થયેલો છે નેક્સ્ટ આવે છે ગણદેવીનું પ્રાચીન નામ જણાવો મિત્રો ગણદેવીનું પ્રાચીન નામ છે તે ગુણપાદિકા છે નેક્સ્ટ આવે છે વિદેશી પ્રવાસી ટોલમીએ કઈ નદીનું નામ મોફિસ આપ્યું હતું તો મિત્રો વિદેશી પ્રવાસી ટોલેમીએ મહી નદીનું નામ મોફિસ આપ્યું હતું નેક્સ્ટ આવે છે અલ્બરૂનીએ મહી નદીને કયું નામ આપ્યું હતું તો મિત્રો મહી નદીને મહિન્દ્રી નામ આપ્યું હતું નેક્સ્ટ આવે છે કયા રાજાના શાસન સમયે ગુજરાત અને સૌરાષ્ટ્રનો એક ચોક્કસ વિસ્તાર નક્કી થયો હતો તો મિત્રો મૂળા પ્રથમના શાસન સમયે ગુજરાત અને સૌરાષ્ટ્રનો એક ચોક્કસ વિસ્તાર નક્કી થયો હતો નેક્સ્ટ આવે છે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ કયા શાસનના સમયમાં ઓળખાતું હતું તો મિત્રો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ છે તે મરાઠાના શાસનમાં ઓળખાતું હતું નેક્સ્ટ આવે છે નીચેમાંથી કયું નામ વડનગરનું પ્રાચીન નામ નથી તો મિત્રો નીચેમાંથી વડપુર છે તે વડનગરનું પ્રાચીન નામ નથી નેક્સ્ટ આવે છે વાત્રક નદીનું પ્રાચીન નામ જણાવો તો મિત્રો વાત્રક નદીનું પ્રાચીન નામ છે તે વાત્ર ધોની છે નેક્સ્ટ આવે છે શિશુપાલ અને જરાસંઘના ત્રાસથી કોને આગેવાની હેઠળ યાદવોએ મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું હતું તો મિત્રો શિશુપાલ અને જરાસંઘના ત્રાસથી યાદવોએ શ્રી કૃષ્ણની આગેવાનીમાં મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું હતું નેક્સ્ટ આવે છે ગુલજર નરેશ કયો રાજા કહેવાતો હતો તો મિત્રો ગુર્જર નરેશ છે તે મૂળા સોલંકી રાજા કહેવાતો હતો નેક્સ્ટ આવે છે જૂનાગઢ પહેલાં કયા નામે ઓળખાતું હતું તો મિત્રો જૂનાગઢ છે તે પહેલાં સોરઠના નામે ઓળખાતું હતું નેક્સ્ટ આવે છે લાટ નામ ઈસુની કેટલામી સદીથી જોવા મળે છે તો મિત્રો લાટ નામ છે તે ઈસુની પાંચમી સદીથી જોવા મળે છે નેક્સ્ટ આવે છે અમરાવતી અને અમરાવલી હાલમાં કયા નામે ઓળખાય છે તો મિત્રો અમરાવતી અને અમરાવલી છે તે હાલમાં અમરેલીના નામે ઓળખાય છે નેક્સ્ટ આવે છે હાલનું સુરત પહેલાં કયા નામે ઓળખાતું હતું તો મિત્રો હાલનું સુરત છે તે પહેલાં સૂર્યપુર નામે ઓળખાતું હતું તો મિત્રો આ તો આજનો વિડીયો જેમાં આપણે જાણ્યા ગુજરાત ઇતિહાસથી રિલેટેડ ટ્વેન્ટી એમસીક્યુ પ્રશ્નો જે આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ થઈ શકે છે વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ કેપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ